મહીસાગર નો નાનો માસૂમ ધૈર્યરાજ ખૂબ જ મોટી બીમારીમાં સપડાઈ ગયો છે. આ ભયંકર માંદગી માટેનો સારવારનો ખર્ચ અંદાજે 16 કરોડ રૂપિયાથી પણ વધારે થવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ માસૂમ ધૈર્યરાજની જલ્દી સારો થઈ જાય તે માટેની પ્રાર્થનાઓ શરૂ થઈ છે. સાથોસાથ સારવાર માટેના પરિવાર ઉપર આવી પડેલા મોટા ખર્ચાઓ માટે ગુજરાતના દરેક નાના મોટા શહેરોમાં નાણાં એકત્રિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ બાબતે અમરેલી પણ પાછળ નથી રહ્યું. અમરેલી શહેરની સેવાકીય સંસ્થા શક્તિ ગ્રુપના 20 જેટલા સેવાભાવી યુવાનો બાળક ધૈર્યરાજની મદદે આવી ગયા છે. આ 20 જેટલા સેવાભાવી યુવાનો બાળક ધૈર્યરાજ માટે શહેરમાં 3 દિવસ માટે રોડ, રસ્તા અને દુકાનો પર ફરી મદદ માટે અપીલ કરી નાણાં એકત્રિત કરી રહ્યા છે. એકત્રિત થયેલા નાણાં ધૈર્યરાજની મદદ માટે મોકલવામાં આવશે. આવું જ ઉત્તમ ઉદાહરણ અને કાર્ય રાજુલાના નવયુવાનો પણ કરી રહ્યા છે. રાજુલાના યુવાનો ઋતુરાજસિંહ, શિવરાજભાઈ કુમાણ, કલ્પજીત કુમાણ, મહાવીર માંજરિયા, રાજુભાઈ અને રાહુલભાઈ, વીરુભાઈ, ભાવેન્દ્રભાઈ સહિતના યુવાનોએ રાજુલા શહેરના સાંજના સમયે ટાવર ચોક, હોસ્પિટલ ચોકે ઉભા રહી લોકોને જાહેર અપીલ કરતા શહેરીજનોએ મન મૂકી અને દાન કરે અને ₹70,501 જેવી માતબર રકમ ધૈર્યરાજની સારવાર માટે એકત્રિત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું છે. થોડું કંઈક બનાવી એમ